ચૂંટણી પ્રચારનો મારો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઈ બહેનો વચ્ચે રાખ્યો છે એનો મને આનંદ છે કારણ મારે માટે એ ફોર આદિવાસી મારી એબીસીડી શરૂ થાય એ ફોર આદિવાસી અને એટલે મારે માટે અત્યંત સૌભાગ્યની પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઈ બહેનોના આશીર્વાદ લઈને શરૂઆત થઈ રહી છે અંદર મનમાંથી નીકળે છે અવાજ એ હું કેવું છું એ નીકળે છે આ ગુજરાત મેં બનાવ્યું છે હું કહીશ આ ગુજરાત તમે બધા હાથ આમ કરીને બોલજો મે બનાવ્યું છે આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત ઓર જોર આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત પ્રત્યેક એ ગુજરાત બનાવ્યું છે આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માગશે એટલો હું આપીશ અને હું મારા રેકોર્ડ તોડવા માંગુ છું આ વખતે તો મંડે મારો રેકોર્ડ તોડવામાં તમે બધા મદદ કરજો ભાઈઓ આખો ગુજરાત મદદ કરશે ઉમરગામથી અંબાજી આખો આદિવાસી પટ્ટો મદદ કરશે આ વખતે મારે મહારાજ બધા રેકોર્ડ તોડવા છે ભાઈ નરેન્દ્ર કરતાં ભુપેન્દ્ર ના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટી સતક સતત નવા લોકોને આગળ કરી રહી છે ભાઈઓ આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીનો વિજય બાવટો લઈને નીકળી પડી છે અને આ ચૂંટણી ભાજપ નથી લડતું ભાઈ આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના વાલા ભાઈઓ બહેનો લડે છે વારંવાર ભાજપ વારંવાર ભાજપ આજ સંકલ્પ લઈને ચાલીએ છે મારા માટે ખુશીની વાત છે કે મારા ગયા પછી ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલ અનેક એવા ગણમાન્ય નેતાઓ મળ્યા એ આ મંચ પર આપ જોઈ શકો છો એમણે કામને આગળ ધપાવ્યું ગુજરાતની વિકાસ યાત્રાને માટે પૂરી જહેમતથી કામ કરી રહ્યા છે ભાઈઓ બહેનો ગુજરાતના વ્યાપારી કારોબારી કર્મચારી કિસાન અમારા માછીમાર ભાઈ બહેનો અમારા આદિવાસી ભાઈ બહેનો બધા જ લોકોએ નિરંતર મહેનત કરી કારણે ગુજરાત બન્યું છે આપણે હાથ કરીને લોકો નથી જ્યાં જરૂર પડી ત્યાં હાથ લાંબો કરીને મદદ કરી છે મહેનત કરી છે અને એના કારણે ગુજરાત બન્યું છે ભાઈ આજે ગુજરાતે વિકાસના જેટલા માપદંડ હોય એ બધા માપદંડમાં વાતાવરણ હતું અસ્થિરતામાંથી ઉભા થયેલા લોકો હતા આપણે એમાંય ભૂકંપ આવ્યો લોકો એમ માનતા હતા કે ભાઈઓ બહેનો આ ભૂકંપ પછી આ ગુજરાત તો મોતની ચાદર ઓઢીને સૂતું છે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધી બીમારી આવે તો તમારે એક રૂપિયો ખર્ચવો ના પડે આ તમારો દીકરો દિલ્હીમાં બેઠો છે એ તમારી ચિંતા કરશે ભાઈ એના માટે મેં કામ કરીએ છે